જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે રીંગણના ઓળા એટલે કે રીંગણના ભરથાની રીત લઈને આવી છું તો સૌથી પહેલાં સામગ્રી જોઈ લઈશું સો ગ્રામ લીલી ડુંગળી લીધી છે પચાસ ગ્રામ લીલું લસણ લીધું છે બધું સાફ કરી અને આપણે કાપી લેવાનું છે એક મોટું ભરથાનું રીંગણ લીધું છે અને આ રીતે શિયાળામાં ભરથાના રીંગણ સરળ સરસ મળતા હોય છે હવે લીલી ડુંગળીનો મેં આ રીતે સફેદ ભાગ અને લીલો ભાગ અલગ કાપી લીધો છે થોડો લીલો ભાગ આ રીતે મેં ગાર્નિશિંગ માટે રાખેલો છે તો એનાથી ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા ચોપરમાં ચોપ કરી દીધા છે લીલું લસણ એકદમ બારીક કાપી લીધું છે થોડી બારીક કાપેલી કોથમીર લીધી છે એક ટી સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે અને અડધી ટીસ્પૂન સૂકા લસણની જે આપણે ચટણી હોય છે એ લીધી છે જેમાં મેં લસણ મીઠું અને લાલ મરચું વાટી અને સેત તેલ નાખી અને વઘાર કરી દીધો છે હવે મસાલામાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર લઈશું હિંગ લઈશું અને વઘાર કરવા માટે તેલ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું તો સૌથી પહેલાં આપણે રીંગણને આ રીતે કટ લગાવી દેવાના ચપ્પાની મદદથી આ રીતે કટ લગાડવાથી જ્યારે આપણે આ રીંગણને શેકીશું તો અંદર સુધી સરસ રીતે શેકાશે હવે એક મોટો ચીરો આ રીતે વચ્ચે લગાવી દેવાનો છે અને ચેક કરી લેવાનું કે રીંગણ બગડેલું છે કે નહીં ઘણી વખત રીંગણ બગડેલું હોય અને આપણે શેકીએ તો ખબર ના પડે તો આ રીતે આપણે જોઈ લેવાનું હજી સહેજ મોટો ચીરો લગાવીશ અને જોઈ લઈશું તો આ રીતે જોઈ લેવાનું હવે આપણે આ જે તેલ લીધું છે એ તેલ રીંગણ ઉપર લગાવી દેવાનું છે આ રીતે જેથી આપણે રીંગણ શેકીએ અને પછી જ્યારે છાલ કાઢીએ તો સહેલાથી છાલ નીકળી જાય તો આ રીતે આખા રીંગણ ઉપર તેલ લગાવી દેવાનું છે હવે ગેસ ઉપર આપણે આ રીંગણને ધીમા તાપે સરસ રીતે પલટાવી પલટાવીને શેકીશું આ રીંગણને શેકાતા લગભગ બારથી પંદર મિનિટ થશે ધીમા ગેસે સરસ રીતે શેકવાનું જેથી અંદર સુધી સરસ શેકાય તો રીંગણના ઓળાનો ટેસ્ટ સરસ આવે અને રીંગણનો ઓળો જ્યારે ખાઈએ તો કાચા રીંગણનો ટેસ્ટ ના આવે તો આ રીતે પલટાવી પલટાવી અને બધી બાજુથી આપણે શેકીશું જ્યારે રીંગણ શેકાય ત્યારે ઘરમાં સુગંધ આવવા માંડે છે આ રીતે તમે જોઈ શકો છો જેમ જેમ શેકાશે એમ છાલ આ રીતે થતી જશે તો આ રીતે સરસ રીતે આપણે રીંગણ શેકી લઈશું આ રીતે પલટાવ પલટાવીને શેકવાનું છે ઓલમોસ્ટ રીંગણ શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો છાલ એકદમ સરસ છૂટી પડવા જેવી થઈ ગઈ છે આ રીતે પલટાવીને ચેક કરી લેવાનું કે એક પણ સાઈડ બાકીના રહે તો આ રીતે સરસ રીતે રીંગણ શેકાઈ ગયું છે તો ગેસ બંધ કરી દીધો છે એક વાસણમાં મેં આ રીતે પાણી લીધું છે અને આ રીતે તરત જ આપણે આ રીંગણને શેકેલા રીંગણને પાણીમાં લઈ લેવાનું છે અને ચપ્પાની મદદથી આપણે તરત જ છાલ કાઢી લેવાની છે આ રીતે એકદમ સરળતાથી નીકળી જાય છે આ રીતે એકદમ સરળતાથી નીકળી જશે આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરળતાથી નીકળી જાય છે ગરમ છે એટલે હું ચપ્પાની મદદથી કાઢું છું નહીં તો તમે હાથથી પણ કાઢી શકો અને આ રીતે વાસણમાં પાણી લઈ અને પછી જ આ રીતે કરવાનું તો સરળતાથી નીકળી જશે તો આખા રીંગણની સરસ રીતે છાલ નીકળી ગઈ છે હવે ચપ્પાની મદદથી આપણે આ રીતે કટ લગાવી દઈશું અને ડીટું કાઢી લઈશું એ પાક ફેંકી દેવાનો આ રીતે આ રીતે ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે આપણે કરી દઈશું કટ લગાવી દઈશું હવે આપણે આ જે રીંગણ શેકાયેલું છે એને આપણે આ રીતે કટ કરીને ઉપયોગમાં નહીં લઈએ પરંતુ આ રીતે હું ચોપરમાં લઈ લઉં છું જેથી એકદમ સરસ ક્રશ થશે તમે મિક્સરમાં કરો તો એકદમ પેસ્ટ જેવું થઈ જશે તો આ રીતે અધકચરું ક્રશ થશે તો હવે એ રીતે ક્રશ કરીને મેં તૈયાર કરી દીધું છે તો હવે આપણે ઓળો બનાવી દઈશું તો લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે તેલમાં મસેજ વધારે જ જોઈએ છે તેલ ગરમ થાય એટલે આપણે જે ડુંગળી બારીક કાપીને રાખી છે એ લઈ લઈશું લીલી ડુંગળી લીધી છે બને ત્યાં સુધી રીંગાનાવળામાં લીલી ડુંગળી અને લીલા લસણનો ઉપયોગ કરશો તો ફ્લેવર સારી આવશે અને જો ના હોય તો તમે સૂકું લસણ અને સૂકી ડુંગળી પણ લઈ શકો છો હવે આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું સાથે આપણે બારીક કાપેલું લીલું લસણ પણ ઉમેરી દઈશું અને સરસ રીતે ધીમા તાપે આપણે એને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતડવાનું છે આદુ મરચાંની જે પેસ્ટ લીધી છે એ અને લસણની જે ચટણી લીધી છે એ પણ ઉમેરી દઈશું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આ રીતે ધીમા ગેસે આપણે સરસ રીતે એને શેકીશું શેકવામાં કચાશ નહીં રાખવાની સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અત્યારે મેં ડુંગળી અને લસણના ભાગનું ઉમેર્યું છે અને એક વખત મિક્સ કરી દઈશું આ રીતે સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ઢાંકણ ઢાંકી અને એકદમ ધીમા તાપે લગભગ પાંચથી છ મિનિટ માટે ચડવા દઈશું તો પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળી અને લસણ સરસ સંધળાઈ ગયા છે એક વખત ફરીથી મિક્સ કરી દઈશું તેલ છૂટું પડી ગયું છે આ રીતે સરસ શેકાઈ ગયું છે તો હવે આપણે જે ટામેટા ચોપ કરેલા લીધા છે ત્રણ મીડિયમ સાઇઝના એ લઈ લીધા છે એ ઉમેરીશું અને એને પણ આપણે સરસ સાંતળવાનું છે આવડો તમે શિયાળામાં ખાવ તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે હવે ટામેટાના ભાગનું પણ આપણે મીઠું ઉમેરી દઈશું ફરીથી મિક્સ કરી દઈશું અને આ રીંગણનો ઓળો બાજીલા રોટલા સાથે શેકીરી ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે ઢાંકણ ઢાંકી દઈશું અને ફરીથી તેલ છૂટું થાય ત્યાં સુધી ચડવા દઈશું તો બીજી પાંચથી છ મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ રીતે તેલ છૂટું થઈ ગયું છે ટામેટાં ડુંગળી લસણ બધું સરસ સંતળાઈ ગયું છે આ રીતે તો હવે આપણે એમાં મસાલા કરી દઈશું અડધી ટીસ્પૂન હળદર લીધી છે એક ટેબલ દાણાજીરું પાવડર લીધું છે અને એક ટેબલ લાલ મરચું પાવડર લીધું છે આપણે લીલા મરચાંની પેસ્ટ પણ લીધી છે એટલે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું આ રીંગણોળું ટેસ્ટમાં થોડો સ્પાઇસી હોય તો વધારે સારો લાગે છે મસાલા સરસ સંતડાઈ ગયા છે થોડીક હિંગ આપણે ઉમેરી દઈશું વઘારમાં હું હિંગ મૂકવાની ભૂલી ગઈ હતી તો તમે આ સ્ટેજ ઉપર પણ ઉમેરી શકો છો સરસ રીતે હવે મિક્સ કરી દઈશું મસાલા સરસ સંતળાઈ ગયા છે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે ક્રશ કરેલા રીંગણ રાખ્યા છે બાફેલા એ ઉમેરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે અને આમાં તેલ સહેજ આગળ પડતું જ જોઈએ છે તો જ સરસ ટેસ્ટ આવશે હવે આપણે રીંગણના ભાગનું મીઠું ઉમેરી દઈશું અને ફરીથી મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે આપણે ચડવા દઈશું જેથી બધા મસાલાનો ટેસ્ટ સરસ રીતે બેસી જાય તો ધીમા ગેસે ચારથી પાંચ મિનિટ મેં ચડવા દીધું છે તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે આપણો રીંગણનો ઓળો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે એક વખત મિક્સ કરી દઈશું અને આપણે જે લીલી ડુંગળી અને બારીક કાપેલી કોથમીર ગાર્નિશિંગ માટે રાખી છે એ ઉપર ભભરાવી દઈશું તો આપણો રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે આપણે આ રીંગણના ઓળાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું એક વખત ફરીથી સરસ રીતે મિક્સ કરી દીધું છે એકદમ ટેસ્ટી રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે તો એને મેં બાજરીના રોટલા સાથે અને લસણની ચટણી સાથે સર્વ કર્યો છે તમે આ રીતે ઓળો બનાવીને જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે